पहला तो चेक कर लो के वॉल्यूम कम्प्लीटली आवे छे के नहीं। आजे आपणे गुजरात का बड़ा स्कूल अंतर्गत आपणो जे कर्तव्य बेच नो पहलो जे चेप्टर छे रासायनिक प्रक्रियाओं ने समीकरण एनी माटे आपणे पर्सनली हिरेन सर ने इनवाइट करेला छे के जे तमने एकदम बेसिक थी रासायनिक प्रक्रिया समीकरण अने ए सूत्र केवी रीते बने छे बधुं तमारो कॉन्सेप्ट क्लियर करावशे। एक एक प्रक्रिया ने भी एमनी स्टाइल में समझावशे। कदाच तमे नहीं ओळखता होय तो आ हिरेन पटेल सर छे કે જે 11 12 સાયન્સ માં કેમિસ્ટ્રી એકદમ રોકેટ જેવું ભણાવે છે, જે લોકો ભણતા હશે એમને ખબર જ હશે। 25 વર્ષ સુધીનો એમને એક્સપિરિયન્સ હવે થવા આવ્યો, 25 કે સાહેબ 23 24 વર્ષનો એક્સપિરિયન્સ એમને થવા આવ્યો છે। તો તમે એમની પાસે 10માં નું એક ખાલી બેઝિક ખાલી એક ઝલક જોશો ને તમને મજા આવી જશે। તો રેડી છો? પહેલા તો હિરેન સર ને વેલકમ કર દો, કેમ કે આપણી માટે પર્ટિક્યુલર સમય કાઢીને આવેલા છે અને આજે તમારે કેમિસ્ટ્રી ને લઈને એટલે કે રસાયણ વિજ્ઞાન લઈને કદાચ કોઈ ડાઉટ હશે ને તો સાહેબ આજે તમને ક્લિયર કટ થઈ જશે ને સાહેબ 110%। અમુક વસ્તુઓ મને શીખવા મળશે એટલે હું શીખવાનો છું, કઈ ક્વેશ્ચન થશે તો તમારા માંથી હું પૂછીશ, આપણને હિરેન સર બધા ડાઉટ ક્લિયર કરી આપશે। ઓકે, તો સાહેબ બધા સ્ટુડન્ટ્સ આવી ગયા છે અને એ લોકો હેશટેગ હિરેન સર કરીને હાર્ટનું સિમ્બોલ બી મોકલે છે, બરાબર। અમુક ઓળખતા હશે, અમુક માટે કદાચ ચહેરો નવો હશે, પણ આજે મારા ખ્યાલથી ગુજરાતના દરેક જણ યાદ રાખશે। ઓકે, તો હિરેન સર હવે આપણને ચાલો કરીશું બેટા આપણે। તો પહેલામાં પહેલા રસાયણ વિજ્ઞાનના જેટલા બી ચેપ્ટરો છે, જો તમને ખાલી આવર્ત કોષ્ટકનો આઈડિયા આવે ને સાહેબ, આવર્ત કોષ્ટક તત્વ વિશે ખબર પડે, એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ખબર પડે, સમીકરણ બનાવતા આવડે આવડે ને આવડે જ। અમુક જેને તો નામે નહીં યાદ હોતા સમીકરણના, સાહેબ વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાન પર્ટિક્યુલર આવર્ત કોષ્ટક પર છે, બરાબર। આપણે એ જ એમને મોડે કરાવી દઈએ એટલે ટેન્શન જ ના રહે। 20 તત્વો આની બાજુમાં એક કઈથી આવે, આની બાજુમાં બે જ કમ જોડાય, આની બાજુમાં ત્રણ જ કમ જોડાય। ઓકે, અને આ તમે જે લખશો એની લેક્ચર નોટ્સ બી આપણે એ લોકોને પ્રોવાઈડ કરી દઈશું, તો બિંદાસ એ લોકો એની અંદર કરી શકે અને આપણે ખાલી વિજ્ઞાનમાં પ્રોબ્લેમ ના તત્વ જોઈશું। પેલું કે 30 સુધી જોઈ લેશે ભાઈ, આખી એમની સ્ટાઈલ થી એ તમને શીખવાડશે, તમને મજા આવશે। રેડી છો સાહેબ? 150 છોકરા થઈ ગયા ભણવા માટે અને આ કર્તવ્ય બેચ સાહેબ એવી છે કે જેની અંદર છોકરાઓને વિધાઉટ કોચિંગ બી કદાચ આની અંદર ભણશે ને ત્યારે વખતનું બોર્ડની પરીક્ષા એ લોકો આપણા ગણિત વિજ્ઞાન બોર્ડ તો બોર્ડ આગળ જતા બી એમને પ્રોબ્લેમ નહીં થાય, 11 12 સાયન્સ માં બી પ્રોબ્લેમ નહીં થાય કોઈને આગળ સાયન્સ લઈ અને ભણવું સારું હોય તો। તો હિરેન સર હવે શરૂઆત કરશે, ધ્યાનથી સાંભળજો સર શું કહે છે હિરેન સર જે બાપુ આવ્યા છે। સ્ટુડન્ટ બધા મૂકો દિવાલી પુરા યુથ ચેનલ પર આવી જોડાવ દોસ્તો, કેમિસ્ટ્રીના બેસ્ટ સર આવ્યા છે ગુજરાતના, એવું કહે છે। થેન્ક યુ કદાચ 11માં ભણતો હશે તમારી પાસે છે। ચાલો આપણે શરૂઆત કરીએ, પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। અહીંયા અમુક આયનોના નામ ને સંજ્ઞા હોય છે આપણને હિરેન સર એમની સ્ટાઇલમાં બતાવશે। ચાલો જો સૌથી પહેલામાં પહેલા તમને ઘણી વખત એવું થતું હશે કે આના માથા પર +1 જ કેમ આવે, આના માથા પર +2 જ કેમ આવ્યો, આમાં +3 જ કેમ આવ્યો, આમાં કેમ -1 +1 આવ્યો, આમાં કેમ -2 આવ્યો, આમાં કેમ -3 આવ્યો। આ તો પર્ટિક્યુલર આયન છે, બરાબર છે, એટલે આયનનો જે વીજભાર છે એ આના જોડાવાથી આવે, તો મને એ તો ખબર પડવી જોઈએ ને કે આ ક્યાંથી આવ્યો, બરાબર। તો આના માટે સિમ્પલ આઈડિયા બતાવો, આવર્ત કોષ્ટક મોડે કરાવો, જેને આવર્ત કોષ્ટક આવડી જશે ને આ બધી લખેલી વસ્તુ આવડી જશે। હવે તમે એવું કહેશો કે આ કઈ રીતે આવડે, તો જો આગળ તમે જ્યારે આવર્ત કોષ્ટક જોશો ને ત્યારે આ રીતે શરૂઆતમાં બે લાઈન હશે, આની ઉપર એ લોકોએ લખ્યું હશે, એટલે આવર્ત કોષ્ટક જોયું છે ખરો? બોલો, જે આવર્ત કોષ્ટક જોયેલો છે નવમાં થોડું જોયું હશે અને આ વર્ષે એ લોકોને પાછું છે, ઓકે એટલે બે ચાર લખ્યું હશે, અહીં વચ્ચે જે હશે એના પર ડી લખ્યું હશે, છેલ્લા છે ને આ રીતે 6 લાઈન હશે, બરાબર છે। આ 6 લાઈન ની અંદર એમને ઉપર મથાળા પર લખ્યું હશે પી, તો આનો મતલબ શું?
एक्स नो मतलब शो, एक्स नो मतलब के जेनी बार कई कक्षक आती हो। जेम के हूँ सिंपल एक एक्जाम्पल आपो कि तमे जारे स्कूल मा जाओ छो त्यारे स्कूल ड्रेस आवे, बराबर। हवे धारो के हूँ बड़ोड़ा नी पर्टिक्युलर कोई एक स्कूल ले लो, सर जेनी स्कूल नो ड्रेस पहेर्यो होय, हाँ, हवे एवुं विचार एक मारे श्रेयस मा जाऊं छे, हाँ, बोलो श्रेयस वाला एंट्री आपे ना? आपे ना आपे स्कूल मा भणता ए स्कूल नो यूनिफॉर्म तमारे पहेर्यो होय छे बेटा, जेनी बार एस देखाय एने हुं आमा मूकीश, जेनी बार पी देखाशे एने हुं आमा मूकीश, जेनी बार डी देखाशे, डी तो अमने आववानुं ज नथी के अमने आवे कारण के अग्यार अने बार मां आवे। जो तमने आटली लाइन आवडी जाय साहेब बधुं ज आवडी जाय, आखो केमिस्ट्री, आखो केमिस्ट्री, तमने अग्यार मां भी प्रॉब्लम ना थाय, બારમા માં ભી પ્રોબ્લેમ ના થાય, બરાબર। અહીં આગળ એ લોકોએ લખ્યું હશે એક, પછી અહીં લખ્યું હશે બે, અહીં વચ્ચે આવે ત્રણ થી દસ, આને લખશે આગળ જતા જાઓ એક બે ત્રણ થી દસ, બરાબર, ત્રણ થી બાર, એટલે અહીંયા આગળ કેટલા આવ્યા દસ આવશે ટોટલ, ટોટલ બાર, પછી શું આવ્યો તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને છેલ્લું આવે અઢાર, બરાબર। સૌથી પહેલા કામ શું કરવાનું, આટલું તમને આવડે ને એટલે એ ખબર પડે કે ભાઈ કોણ ગુમાવે છે કોણ મેળવે છે। ઓકે, એટલે આ તમે જે બતાવ્યા એ સ્પીડ એ વિભાગ થયા, વિભાગ થયા, અને એક વિભાગની અંદર તત્વો આવે, હા, એની બાર જેટલા હોય એ ગુમાવે, હા, અમુક એવા હશે કે મેળવશે, હા, અમુક એવા હશે કે ગુમાવશે, એટલે હું મેળવે, જ્યારે બે જણ ભેગા થાય ઇલેક્ટ્રોનિક લાગે, બરાબર છે। હવે ધારો કે હું એક ઇલેક્ટ્રોન ગુમાવું, સાહેબ એક ઇલેક્ટ્રોન મેળવે, તો અમે બે ભેગા થઈને શું બનાવી શકીએ, સંયોજન, સંયોજન, બરાબર છે, હા। તો હવે પહેલામાં કોણ આવે, તો કે ભાઈ લી ના કે રૂબી સીજાઈને ફ્રાન્સ પહોંચી ગઈ, ફરી એક વખત સાહેબ શું આવ્યો, લી ના કે રૂબી સીજાઈને ફ્રાન્સ પહોંચી ગઈ। બીજી લાઈનમાં કોણ આવે, તો કે બી મજી કા સર બા રા, અને જ્યારે ભી બોલો ને બેટા, હા, ત્યારે આમ શબ્દ વચ્ચે ડિસ્ટન્સ રાખવા, બા પછી બોલવાનો રા, બે ને ભેગું બોલવાનો નહીં, સાહેબ અમુક વખત મિનિંગ બદલાઈ જાય, તો ફરી એક વાર બેટા પહેલી લાઈન માં કોણ આવ્યો સાહેબ, બસો છોકરા ભણવા ફ્રાન્સ પહોંચી ગઈ, બીજી લાઈનમાં બી મજી કા સર બા રા, બેટા મેથડ એવી છે ને સાહેબ, લોલીપોપ જેવી, કેવી લોલીપોપ જેવી, આમ રાતે સુતા સુતા તમને ખબર પડી જશે કે ભાઈ પહેલામાં કોણ, તો કે લીના કે રૂબી સીજન ફ્રાન્સ પહોંચી ગઈ, બીજામાં કોણ, તો કે બી મજી કા સર બાર, ચલો હવે જોજો તેરમા સમૂહમાં કોણ આવે, તો તેરમા માં આવશે બેંગન આલુ ગાજર ઇન થેલી, બરાબર। હવે બધાને ખબર છે બેટા કોરોના નો માહોલ હોય તો પછી કઈ જવાનો, તો કે નાને ગયે, કારણ કે શાકભાજી લેવા તમે ગયા કઈ હોય સાહેબ બજારમાં જાઓ, હા, આજુબાજુમાં કોક મળી જાય તો કોક નો ઇન્ફેક્શન જઈને ના ઉપડે, ના ઉપડે, તો તેરમા માં કોણ આવ્યું બેટા, બેંગન આલુ ગાજર ઇન થેલી, ફિર કા ગયે નાને ગયે। ચૌદમા માં કોણ આવશે, કા સી જય, તીન માંથી પાર્લે જે બિસ્કિટ ખાધા એ પણ ફ્લોર પર બેસીને, કારણ કે ઉભા ઉભા ખાવ ને સાહેબ, હા, ગરામાં અટકી જાય, હા,
બેઠા બેઠા મજા આવે ઓકે ફરી ફરી બેઠા લા આઈડિયા આવે છે હું જે કહેવા માંગુ છું એ હા આવે છે એ લોકોને હસવું પણ આવે છે હા હા કાચી જય તીન માંથી પાર્લે જી બિસ્કિટ ફ્લોર પર બેસીને ખાધા પછી 15મામાં ના પાસ થઈ ફરી એક વાર આખી લાઈન જોરદાર છે ના પાસ થઈ બી થી વિપાસા અને વિપાસા કેવી દેખાતી હતી મસ્ત દેખાય વિપાસા કેવી દેખાય મસ્ત દેખાય તો બોલો આમાં કોણ આવ્યો ના પાસ થઈ બી થી વિપાસા મસ્ત દેખાય ભાઈ મને ગમી એટલે મેં આગળ શું કહ્યો ઓસમ દેખાતી હતી મેં સીટી મારી અને પોલો ગ્રાઉન્ડ માં બોલાવી કારણ કે એની સાથે મને લવ થઈ ગયો શું થઈ ગયો લવ થઈ ગયો બોલો બેટા વિચારવા જેવું છે અને આખા યુટ્યુબ પર તમે સર્ચ કરો આખા યુટ્યુબ પર કહું છું આ છેલ્લું તત્વ રિસેન્ટલી શોધાયું છે આ મેથડ જ્યારે હું ભણતો હતો ને સાહેબ હા ત્યારે મેં બનાવી હતી તમે ભણતા ત્યારે બોલો એની પાછળનું તત્વ મારી મેથડમાં સેટ થઈ જાય છે એટલે મારા મગજમાં એ તો હશે જ કે હવે જે શોધો છે તે આમાં સેટ થશે બરાબર તો જો શું આવ્યો ઓસમાંથી સીટી મારી પોલો ગ્રાઉન્ડમાં બોલાવી હવે તમે કોકને બોલાવો સાહેબ હું કામ બોલાવો પ્રેમ હોય ત્યારે બોલાવો ને જેમ કે તમે મને બોલાવ્યો કેમ બોલાવ્યો કારણ કે છોકરાઓ પ્રત્યે તમને પ્રેમ છે ઓકે તમે એવું વિચારો છો ભાઈ મારે છોકરાઓનું સારું કરવું છે સારું એટલે બેટા આઈડિયા આવે ખાલી ખાલી વાતો કરવાથી સારું થાય નહીં નહીં એના માટે સારી ક્વોલિટીના ટીચર જોઈએ સારી ક્વોલિટીના ટીચર એટલે આઈડિયા આવે સારી ક્વોલિટી કોને કહેવાય જેની પોતાની પાસે નોલેજ હોય નોલેજ હોય જ નોલેજ આપી શકે ને અને બરાબર સાહેબ એ બી કહેવા જેવી છે કે આ લોકોને 20 તત્વ છે ને આપ ઊભા શીખવાડ પછી છોકરો કન્ફ્યુઝ થાય કે ભાઈ પહેલામાં કયું આવશે એની સંયોજકતા ને એમાં તકલીફ પડે આપણે ઊભું બી શીખવાડીશું ને આડું બી શીખવાડીશું 300 બી શીખવાડીશું આજે આખું પુસ્તકના બધા તત્વ તમને આવડી જશે એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ એની સંયોજકતા શોધતા આવડી જશે અને પછી એક એક પ્રક્રિયાઓ બી સાહેબ તમને સમજાવશે સમીકરણ સંતુલિત કરતા આવડી જશે એટલે કોની બાજુમાં કેટલા જોડાઈને કઈ રીતે જોડાઈને જેવો પચશે ને તમે જાતે બનાવી દેશો બરાબર છે ચેલેન્જ આપો જજો તો અહીં ફરી એક વાર શું આવ્યું સાહેબ બેંગન આલુ ગાજર ઇટાલી નાને ગયે કાચી જય ટીન માંથી પાર્લે જે બિસ્કિટ ખાધા ફ્લોર પર બેસીને ના પાસ ભી વિપાસાને લીધે પણ મને ગમતી હતી એટલે મેં કામ શું કર્યું ઓસમ દેખાતી હતી સીટી મારી પોલોગ્રામમાં બોલાઈ એની સાથે લવ થઈ ગયો સાહેબ આગળ જુઓ ફૂલ કે બહાર આવી એમનેમ તો આવે ના બરાબર છે ફિર અટક ગઈ કહા પે ટેરેસ પે વિચાર કરો ફૂલ લેકે બહાર આવી અટક ગઈ ટેરેસ પે અને છેલ્લામાં શું આવશે કે હીના નીના ઓર કરીના કા એક્સરે રંગીન તરત તમે કહેશો ઓ માય ગોડ સાહેબ જિંદગી કોઈ દિવસ એક્સરે રંગીન ના હોય બ્લેક એન્ડ વ્હાઈટ જ આવે પણ આ તો હિના નીના ઓર કરીના કા રંગીન હે લખી દીધું ઓ માય ગોડ તમે સેટિંગ તો જોવાલા બરાબર તો યુટ્યુબ પરના વિડીયો કોલિંગ જો બરાબર છે અને પછી મને કહો કે સેટિંગ સારું કયા સાહેબને કરતા આવડે બરાબર છે તો આને હું ફરી એક વાર લખું છું બોલો શું આવશે હીના નીના ઓર કરીના કા એક્સરે રંગીન ઓકે ભાઈ ઓ માય ગોડ તમારી ચોપડીમાં આવર્ત કોષ્ટક
નું આટલું તૈયાર થઈ ગયું, સમય આવશે ને સાહેબ એટલે આ બી કરાવી દેશો, પણ દસમા માં એટલું બધું જરૂરી નથી. તો ફરી એક વખત ધ્યાનથી આભાર જો, અહીં મેં એક લખ્યું, અહીં મેં બે લખ્યું, અહીં મેં તેર લખ્યું, ચૌદ લખ્યું, પંદર, સોળ, સત્તર, અઢાર. આ એક નો મતલબ શું સાહેબ? એની બહાર એક છે. હવે જ્યારે કોઈ તત્વ હોય, તત્વ એને સ્થાયી બનવું હોય ને, તો એની બહાર આ પ્રમાણે હોવા જોઈએ. બે, આઠ, આઠ, અઢાર, અઢાર, બત્રીસ, બત્રીસ. આવું જોઈએ, જોઈએ. તો હવે તમે એવું કહેશો સાહેબ આમાં હાઇડ્રોજન તો આવ્યો ના, હાઇડ્રોજન છે ને એની વચ્ચે આવે. તો હવે તમને વિચાર આવે કે કેમ બેની વચ્ચે આવે? એકલો હાઇડ્રોજન એવો છે સાહેબ કે એની પાસે બિચારાની પાસે એક જ છે. હવે ધારો કે મારી પાસે એક હોય, હવે હું એનાથી લખતો હોય અને બાજુ વાળો એવું કે ના તું મને આપો જ તો પેન, પેન સાહેબ મારું લખવાનું રહી જાય. એવો છે કે એને જો બે કરવા હોય ને તો એક મેળવી બી શકે કાં તો પછી એક ગુમાવી દે. બરાબર છે? એટલે ઘણી જગ્યાએ છે ને તમે પ્લસ તરીકે બી જોતા હશો, માઇનસ તરીકે બી જોતા હશો. હવે સાહેબ એ વિચારો કે પ્લસ ક્યારે બને અને માઇનસ ક્યારે બને? બાજુ વાળો જયારે એવું કે ભાઈ હું તને આપું મેળવી લઈશ, જયારે બાજુ વાળો એવું કહેશે કે તું મને ઇલેક્ટ્રોન, ત્યારે હાઇડ્રોજન ગુમાવવા તૈયાર થશે. સાહેબ હાઇડ્રોજન તમારા જેવો છે. બરાબર છે? ઘણા લોકો ટ્રાય કરે છે, કરે છે, અને આપણને કોઈ અસર થતી નથી. સાહેબ હાથી ચાલે ને તો કૂતરા ભસે જ, હાથી પાછું પડી ના જોવે એટલે આપણે બી જોવાનું નહીં. તો હાઇડ્રોજન કેવો છે? મેળવી બી શકે, ગુમાવી બી શકે, મૂળ પર ડિપેન્ડ કરે. બરાબર છે? ઘણી વખત શું થાય કે એક બેન હોય ને, હવે સામેવાળો વ્યક્તિ માગનારો એવો હોય કે તમે ના ના બી પાડી શકો, એવા સમય તમે પહેલા લઈ જાઓ. બરાબર? હા, જેની બહાર એક હોય એ શું કરશે? બીજો કોઈ એને આપવા તૈયાર નહીં થાય, એ ગુમાવશે. કલ્યાણ? તો હવે પહેલા સમૂહ મારા જેટલા છે, દુનિયાનું કોઈ બી સમીકરણ આવે ને આમાંથી કોઈ બી હોય તો એ સાહેબ ઇલેક્ટ્રોન ગુમાવે, ગુમાવે, ગુમાવે. બીજા સમૂહ વાળું હશે તો આ કામ શું કરશે? બે ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? બે. હવે કોઈને એ વિચાર ના આવે ગુમાવે ને મેળવે એટલે સાહેબ સીધો ઇલાજ, પપ્પા પ્લસ મમ્મી માઇનસ. પપ્પા ગુમાવે, મમ્મી મેળવે ઇલેક્ટ્રોન. ફરી એક વાર, ગુમાવે તો પપ્પા એટલે પ્લસ, મેળવે તો મમ્મી એટલે માઇનસ. ફરી ફરી ફરી, પ્લસ નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે, અને માઇનસ નો મતલબ ઇલેક્ટ્રોન મેળવે. બેટા એક મિનિટમાં આવડી ગયું જો, પ્લસ અને પ્લસ કે પ્લસ આરબી પ્લસ સીએસ પ્લસ. આ છેલ્લા વાળા બિચારા છે ને બધા ફરવા જતા રહે. બરાબર? રેડિયો એક્ટિવ તત્વો છે, આગળ જતા બનવાનો આવશે. બરાબર છે? તો હવે ખબર પડી માથા પર પ્લસ કઈથી આવ્યો, કારણ કે એની બહાર એક જ છે, આવું તો થવાનું નથી, એને ગુમાવવું પડશે.
तो बोलो कौन कौन गुमावे? ली ना के रूबी सी जाए अनेक अपोत पर सर कारण के आठ तो थवान नहीं बीजा वारो कितना गुमावे बे आ बदगाना माता पर आपने प्लस बे लखे छे बोला लखो चलना हाची बात लखे छे तो एक वारो एक आध मिनट में आवड़ी गयो ली ना के रूबी सी जाए ले ले जाए कालो बराबर बी मजी का सरबा रा ले जा बे आलो कितना लो बे बे सर तीर मा वारो बार त्रण हसे એટલે કેટલા ગુમાવે? ત્રણ. ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે. સાહેબ તમે દુનિયાનું કોઈ ભી સમીકરણ લઈ લો આ બધાના માથા પર છે ને પ્લસ થ્રી હોય હોય ને હોય જ ના હોય જ બરાબર છે તો એ ખબર પડી વન કઈથી આવ્યો પહેલા વાર લી ના કરો બેસી જાય બે કઈથી આવ્યો ભીમજી કા સર બા ત્રણ ક્યાંથી આવ્યો બેંગન આલુ ગાજર થેલી એના માથા પર ત્રણ જ આવે હવે ઊંધુ થઈ જાય જો આની બાર કેટલા હોય ચાર સાહેબ ચાર વારાને આઠ કરવા માટે બે રસ્તા છે ચાર વારાને આઠ કરવા માટે બે રસ્તા છે કાં તો ચાર ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ચાર ઇલેક્ટ્રોન મેળવે એટલે આ જેટલા છે ને જેટલા બી એ હંમેશા સહસંયોજક બંધ બનાવે સહસંયોજક બંધ નો મતલબ જો ભાગીદારી મારી પાસે ચાર ઇલેક્ટ્રોન હોય સાહેબ પાસે ચાર ઇલેક્ટ્રોન હોય હવે હું એમને એવું કહું કે ચાર ના ગુમાવ એ એવું કે હું ચાર ના ગુમાવ મારે આઠ પૂરા કરવા હોય તમારી પાસે રસ્તો છો તમારા ચાર મારા ચાર ભાગીદારી ભાગીદારી કરો અને કયો બંધ કહેવાય સહસંયોજક બંધ આગળ જતા બનવાનું આવશે આ બી શીખ્યા છે બરાબર સહસંયોજક બંધ સહ એટલે સાથેલા સાથે સાથે ઘણી વખત આવું બને છે બ્રેક પડ્યો હોય બ્રેક એટલે રિસેસ તમારી પાસે પાંચ જ રૂપિયા હોય સમોસો દસ રૂપિયાનો મળતું હોય તમારી બાજુ વાળા પહેલી પાંચ હોય તમારે ખાવું છે તમે શું કરો પાંચ ને પાંચ દસ ભેગા કરો પછી કે લે અર્ધું તારું ને અર્ધું મારું સાચી વાત છે બરાબર છે હંમેશા શું કરશે ચાર ઇલેક્ટ્રોન કાં તો ગુમાવશે કાં તો મેળવશે ધ્યાનથી સાંભળજો હવે પંદર માં વાળો બાર કેટલા હશે પાંચ હવે મને કહો જો આ લાંબુ યાદ ના રહે ને તો અહીંયા આગળ એક વાક્યમાં લખ્યા જો બાહ્યતમ કક્ષામાં આઠ પૂરા કરવા પડે બરાબર છે હવે પાંચ આવ્યા સાહેબ પાંચ નો મતલબ શું એ હંમેશા ત્રણ ઇલેક્ટ્રોન મેળવે કેટલા ઇલેક્ટ્રોન મેળવે પાંચ ઇલેક્ટ્રોન ગુમાવે તમને ખબર હોય આ નાઇટ્રોજન હોય ને ઉપર માઇનસ થ્રી લખે છે ફોસ્ફરસ ની ઉપર માઇનસ થ્રી લખે છે બરાબર છે તો માઇનસ થ્રી આવ્યું ક્યાંથી બાર પાંચ હતા આઠ પૂરા કરવા ત્રણ મેળવે ત્રણ મેળવશે સોળમા વાળો કેટલા મેળવે બે ઇલેક્ટ્રોન મેળવે બોલો મેળવે એટલે માઇનસ અરે મમ્મી લા મમ્મી લા હા તો આના માથા પર શું આવે માઇનસ ટુ સત્તર માની બાર કેટલા હશે સાત તો એક કેટલા ઇલેક્ટ્રોન મેળવે એક યાદ કરો બેટા ફ્લોરિન પર માઇનસ ક્લોરિન પર માઇનસ બ્રોમિન પર માઇનસ આયોડિન પર માઇનસ અહીંથી આવ્યો અહીંથી આવ્યો આ ગોખવાનું નથી મારી બાર એક છે આઠ ના થાય બરાબર છે
સાહેબ આ દુનિયામાં કોઈ એવું મળે સાથ હાલે ના, મેં કઈ એક જ રસ્તો લે લે મારો લઈ જજા, બે હોય તો બી કોઈ ના હાલે લઈ જા, ત્રણ હોય તો બી ના હાલે લઈ જા, ચાર હોય બે હું આશા રાખું કે કોક તમારે જેવો આપી જાય, બાકી પાંચ હોય તો બી હું આશા રાખું ત્રણ આપે, છ હોય તો એક આપે, સાત હોય છ વાળામાં બે સાત વાળામાં એક, અઢાર માં કેવો છે ખબર, નિષ્ક્રિય કહેવાય. પૂછો કેમ, ના એની બહાર તો આ છે જ, આપણે તો આઠ પૂરા કરવાના, જેની બહાર આઠ હોય એની પાસે વીજભાર હોય નહીં. તો કોઈ દિવસ સાંભળ્યું નિયોન પ્લસ ટુ હિલિયમ પ્લસ થ્રી, ના કેમ કે પ્રક્રિયા જ નહીં, પ્રક્રિયા જ ના કરે નિષ્ક્રિય. નિષ્ક્રિય નો મતલબ શું, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાનો નહીં. તો આટલો આઈડિયા આવ્યો સાહેબ, આ આવડે ને એક જ મિનિટમાં આવડી જાય. જો પેજ બનાવો, હા પેન બદલવી પડશે ના, વ્હાઇટ કરી આલ, એક જ મિનિટ બેટા. ચાલો હવે જોજો, હવે મેં અહીં લખી આને નીચે લખી આલાય, બાજુમાં હું અહીંયા આગળ લખો છું સીઆર, અહીં લખો છું એ, એક મિનિટમાં આવડે. જો લી ના કેનું બી સી જાય ફ્રાન્સ, આ મારું કયા નંબરનું પહેલાનું, આની એક ગુમાવો પડે, અહી આગળ ફૂલ લેકે બહાર આવી કયો સત્તરમો, સાત હશે એક મેળવવો પડે. આ બેટા બની ગયો એને સીએલ, જો આને જોડો એને એફ બરાબર, આને જોડો એલઆઈસીએલ, આને જોડો એલઆઈએફ, લો આ સંયોજન બન્યું, આનો બી પ્લસ આનો માઇનસ, એક આપ્યો એક લીધું ઝીરો. ફરી હવે મેં અહીં લખ્યું એમજી, અહીં લખ્યું બી એ, અહીં લખ્યું સીઆર. ચાલો એમજી એટલે કયો સમૂહ આવ્યો, બી મજી એટલે બીજો, ક્લોરીન તો સત્તર માં એટલે બાર સાત, આના માથા પર બે આવે, આના માથા પર એક જ આવે. હવે હું આને જોઈન કરો, ધ્યાનથી જોજો, આના માથા પર બે આના માથા પર એક, બાજુ વાળાનું આપણું અને આપણું આપણી બાજુ વાળાનું મકાન શું બની ગયું, સીએલ ટુ. ફરી બી એ માથા પર બે સીએલ માઇનસ, આનો વિધભાર રહી ગયો, આનો વિધભાર રહી ગયો, શું બની ગયું, બી એ સીએલ ટુ. લો આ હું વેદ બનવાના સાહેબામાં, મને એ ખબર પડી જાય ને કે લી ના કે રૂબી સીધે ફ્રાન્સ પહેલાનો છે, આવે જ બાજુ માઇનસ વન વાળો જોડાય, ભીમજી કા સરવાળા પ્લસ ટુ આવે બાજુ વાળું એક હોય તો બે જોડાય જ. ફરી 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 ધ્યાનથી જોજો સાહેબ, અહી મેં લખ્યું બેંગણ આલુ ગાજર, આ કયા વિભાગમાં હતો, ત્રણ. હવે હું એક ક્લોરીન લખું, ચાલો તમને એક જ મિનિટમાં આવડી જાય, આ સત્તર માનો આના માથા પર ત્રણ કેટલા મેળવે, બોલો સંયોજન બી સીએલ થ્રી, એલ સીએલ થ્રી, જી એ સીએલ થ્રી. લો સંયોજન તૈયાર, ના ખબર પડી. ફરી એક વાર જોજો સાહેબ, અહીં મેં લીધું એમજી, અહીં મેં લીધું ઓક્સિજન. ચાલો બી મજી કસર બારા એટલે આ બીજાનું, એટલે આના માથા પર ટુ પ્લસ. ધ્યાનથી જોજો, અસ્તમતી સિટી મારી સોલમાનું, મને એ ખબર પડવી જોઈએ કે છે ક્યાં સોલમા વાળો, શું કરે છ હોય એટલે બે મેળવે, આ બે ને ચોટાડ દઉં શું બની ગયું, એમજી ઓ. લો એમજી ઓ બની ગયું. હવે પછી કોઈ સમીકરણ આપે અને તમે ગોખવા જાઓ કે ભાઈ ગોખ એલ ટુ ઓ થ્રી,
તમને આવડે છે આ બેંગન આલુ ગાજર માથા પર તબડો ઓસમ સિટી માથા પર બગડો આનો બગડો હોય આનો તગડો હોય શું બની ગયું સાહેબ બાજુ વાળો એક મેળવવા તૈયાર હોય બે ભેગા થઈ જાય પેલા વાળો બે ગુમાર બાજુ વાળા ને એક જ જોઈતું હોય પેલો કે હું બે આપું જ છું તો પેલો કે મારા બે જોડાશે કેમ એક ને એક જોઈએ છે જેમ કે અહીંયા આગળ મેં શું કર્યું જો એનસીએલ સીધું રખડ પણ આમાં સીએલ ના મારે બે લેવા પડ્યા કેમ બે લીધા કેમ જી બે આ બે ગુમાવે છે આની કેપેસિટી એકની જ છે એના ભાઈબંધ ને લઈને તો એના ભાઈબંધ ને લઈને કેસે લાઈ તું પણ બે હાલ બરાબર છે આની કેમ હોય બનાવી કેમ બનાવી એલસીએલ જોડાવાની ક્ષમતા હવે હું ત્રણ ઇલેક્ટ્રોન આપું તમે એવું કહો સાહેબ મારે એક જ જોઈએ છે તો હું કહો તારા જેવા ત્રણ લઈ આવી બન્યો હવે બોલો સાહેબ પેલું આપણું કોષ્ટક જો અહીં લખ્યું છે અગત્યના સૂત્રો આમાં જ આવડી જાય જો બેરિયમ ક્લોરાઇડ બેરિયમ એટલે બા વિદભાર બે માઇનસ વન બીએસએલ ટુ લો કઈ જરૂર છે સીધું જ આવડી સોડિયમ ક્લોરાઇડ સોડિયમ એટલે એને લી ના કે પ્લસ ક્લોરિન માઇનસ બની ગયા ને સીએલ ગોખવાની જરૂર નહીં જો કોપર ક્લોરાઇડ સીઓ પ્લસ ટુ સીએલ નો માઇનસ સીઓ સીએલ ટુ બરાબર આ મગનીય છો મેગ્નેશિયમ મેગ્નેશિયમ પ્લસ ટુ ક્લોરિન માઇનસ ફોર સીએલ જુઓ તમે સૂત્ર કેસીઆર એઆર સીએલ થ્રી બીએ બીઆર ટુ હવે તો એ લોકો બી વિચારી શકશે કે આ બધું બુદ્ધિ જ નહીં વાપરવાની બેટા બરાબર છે કેમેસ્ટ્રી ગોખવાથી ના આવડે પણ જો તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આવડે બરાબર છે ચલો પોટેશિયમ લી ના કે પ્લસ બ્રોમાઇડ ફૂલ લેકે બહાર આવી માઇનસ બની ગયો કબર કબર બની કે બી આર પોટેશિયમ આયોડાઇડ પોટેશિયમ નો કે પ્લસ આયોડિન નો માઇનસ ચોટાડો કે આય જો આપણી લીલી આવી બાજુમાં હાઇડ્રોજન લિથિયમ કેસે ના હું આવ્યો હાઇડ્રોજન કે આપણે લઈ લઈશું બરાબર કોપર નું પ્લસ ટુ ઓક્સિજન માઇનસ ટુ સીઓ મેગ્નેશિયમ પ્લસ ટુ માઇનસ ટુ સ્વાહા એમજીઓ જેડન પ્લસ ટુ માઇનસ ટુ સ્વાહા એફી એ વીક બોલું ને તો એફી થ્રી પ્લસ ઓક્સિજન નો માઇનસ ટુ જોઈન કરો શું બન્યું Fe2O3 લા દુનિયાનો કોઈ ભી સૂત્ર લાવો કોઈ ભી લાવો બને કઈ થી જો સાહેબ આજો આ કઈ થી આવ્યો V માંથી કા પ્લસ ટુ માઇનસ ટુ CO બરાબર લા આવ્યો લો આવડે કે ના આવડે આવડે લખો તો ખરા આવડે કે ના આવડે શોખ થઈ ગયા હશે કે આ હું આવ્યો સૂત્રો લા તમે ગોખો છો તમારા સાહેબો ગોખાવતા બી હશે સેલ્યુટ છે સાહેબ સેલ્યુટ છે પણ ગોખવાની જરૂર નહી તમે આગળનો ફંડામેન્ટલ ક્લિયર આગળનો ફંડા ક્લિયર કર્યો કે ભાઈ કોની કેપેસિટી આપવાની છે કેટલા આપવાની છે કોની કેપેસિટી ઇલેક્ટ્રોન મેળવવાની છે એક આપનાર હોય એક મેળવનાર હોય બેને જોઈન કરો સૂત્ર બની જાય બરાબર પડી ખબર સાહેબ પડી ગઈ કમ્પ્લીટ તમને પડી કે ના પડી એમને તો પૂછો પડી કે ના પડી એમને પડી પડી
ખબર પડી ભાઈ? હા કે ના? 2451 લાઈક કેમ બતાવે? આજનું નહીં કર્યું, પહેલાનું છે. ચલો આ એ જ પ્રમાણે જે એ લોકોને આખી ચોપ જે પહેલું પાઠ છે ને એના બધા સમીકરણના જે અમુક અમુક જે સંયોજનો બને જે બધા આવી જ રીતે આપેલા છે. બરાબર છે. તો આ જ સંયોજનો ચલો આ જો નાઇટ્રોજન બાજુમાં ના કેચ ડાયોક્સાઇડ એક જ મિનિટમાં આવડે જો નાઇટ્રોજન નો એન ડાય એટલે બે ઓક્સાઇડ એટલે ઓ એનો ટુ થઈ ગયું. સાહેબ વાંચતા આવડે ને તોય આવડે. બરાબર છે. આ જો કોપર નાઇટ્રેટ કોપર ના માથા પર બગડો નાઇટ્રેટ એટલે એનો થ્રી માઇનસ બેવને છોટાડો એટલે હું બની ગયો સીઓ એનો થ્રી ટ્વાઇસ એનો બગડો ગયો. તો પછી આમાં એજી પ્લસ હશે જેડન પ્લસ ટુ હશે પ્લસ હશે બાજુમાં ઓએચ જોડાય ને માઇનસ હશે સીએ પ્લસ ટુ ઓએચ માઇનસ સીએ હોય ટ્વાઇસ આ બાની તો કેપેસિટી બેની છે જ બેરિયમ એટલે બાર હાઇડ્રોક્સાઇડ એટલે ઓએચ આનો બગડો હોય હાઇડ્રો એટલે એચ ક્લોરિન જોડો એચસીએલ લો જીંક એટલે જેડન કાર્બોનેટ એટલે સીઓ થ્રી કેલ્શિયમ એટલે સીએ કાર્બોનેટ એટલે સીઓ થ્રી ગ્લુકોઝ તો ખબર જ છે સી સિક્સ એચ ટ્વેલ્વ મિથેન બી સિમ્પલ છે સી એચ ફોર એમોનિયા બી ખબર છે આ બધું કાર્બનિક માં આવશે બરાબર આગળ જતો આવશે ભાઈ લલિત પટેલે 40 રૂપિયા હાઈ સર ખાલી હાઈ કહેવા માટે એને 40 રૂપિયા કર્યા હવે સાહેબ આ જો હે અહીંથી જે ચાલુ કરી જો ચાલ આ બધું આ બધા માટે શું કરવાનું આ સલ્ફેટ નો છે ને માઇનસ ટુ હોય હવે હું બોલું બેરિયમ સલ્ફેટ મને ખબર છે કે બહારનું કેટલું બે શું બન્યું બી આ સપોર્ટ ચાલો હવે હું આને જોડું ધ્યાનથી જોડો સાહેબ આ બગડા નહીં આવવું પડશે SO4 ની સાથે હું કોપર ને જોડું CO પ્લસ ટુ COSO4 જીંક ને જોડો ZN2 પ્લસ ZNSO4 લેડ ને જોડો Pb2 પ્લસ PbSO4 આયર્ન ને જોડો Fe2 પ્લસ SO4 માઇનસ 2 FeSO4 લો આ બધામાં કોમન સલ્ફેટ 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 આગળ વાળો જો લીના કેમાંથી આવે તો એને તો બાજુ વાળાને બે જરૂરત પડે સાચી વાત છે કારણ કે આની કેપેસિટી બે ની છે આ બિચારો એકને સહન કરી શકે એવું છે બીજા એક જણને લઈ આવશે ચાલો આપણે ભેગા થઈને બનાવીએ સંયોજન એટલે ભાઈ તત્વ તમને ખબર પડી સંયોજન ખબર પડી હવે રાસાયણિક પ્રક્રિયાઓ જે આવે છે એ બી આ લોકોને બતાવી દો એટલે આખો જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પણ આ વર્થ કોષ્ટક ને મગજમાં ઉતાર દેવા બરાબર હવે જો રોજિંદા જીવનમાં એવું લખે ને બેટા આ વાંચવાની જરૂર જ ના પડે તમે અવારથી હા સુધીમાં બધી ઘટના જોઈ લઈ છે જો ઉનાળામાં ફાટી જાય છે દૂધ સાહેબ બહાર નહીં રાખતા ફ્રીજમાં રાખીએ છે જોયેલું જ છે લોખંડનું કટાઈ જાય છે ચોમાસામાં સાહેબ વરસાદ પડે એટલે કટાઈ જાય દ્રાક્ષનું આતવાન સાહેબ આલ્કોહોલ બને દ્રાક્ષમાંથી આ તો હવે ત્યારે આ તો હવે બરાબર છે ખોરાકનું રંધાવું એ રાસાયણિક પ્રક્રિયા હવે તમને વિચાર આવે ખોરાકના રંધાવામાં રાસાયણિક પ્રક્રિયા કઈ થી આવે સાહેબ પ્રેશર કુકર હોય એમાં વિસલ હું કામ રાખે છે દબાણ વધે અંદર તો વિસલ હા કે આપણે જે વસ્તુ મૂકીને એને 100 ડિગ્રી જ જોઈએ 100 ડિગ્રી સુધીનું મેન્ટેન થાય 100 થી વધે ને સિઝોટી વાગે જ લા વાગે વાગે તો ખોરાકનું પાચન પેટમાં અંદર થોડું મિક્સર છે સાહેબ નાખોન વલવર એ બી એક રાસાયણિક પ્રક્રિયા અને જે શ્વાસ લો છો એ બી રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે સાહેબ બહુ બધા એવું કે છે કે ઓક્સિજન અંદર જાય છે પાછા એવું બી કે છે CO2 બહાર નીકળે છે તો એનો મતલબ અંદર કઈક તો થયું હશે ને જો હું થાય સાહેબ શરીરમાં છે ને ગ્લુકોઝ હોય
જેવો ઓક્સિજન જોડાય એટલે અહીં બની જાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અમુક લોકો નહીં કહેતા કે પીતો નહીં તો બી જવું પડે છે, સાહેબ આમાંથી છૂટું પડે બરાબર. જો સી ના છ છે તો આગળ હું શીખવાડીશ, એચ ના બાર છે જો છ નું બાર, ઓક્સિજન ના છ ને બાર અઢાર, અઢાર માંથી છ આવી ગયા કેટલા ખૂટ્યા છ. સાહેબ આને મોડે કરવાની રીત બતાવજો. સી દેખાય તે ઝઘડો પાડી દેવાનો, પાણી નીકળે એ બી ઝઘડો પાડી દેવાનો, ઓક્સિજન હોય એ બી ઝઘડો પાડી દે. આ બધા હંમેશા છે ને એક સાથે જ આવે. નંબર સિક્સ બેટા કોઈ દિવસ એકલા જોયા છે? ના, આવે એટલે બે ત્રણ આવે જ. એટલે આ રાસાયણિક પ્રક્રિયા છે, કેટલીક અંદર થાય ને કેટલીક બહાર થાય. સમીકરણ ચાલો, હવે રાસાયણિક સમીકરણ લખવાની જરૂર શું કામ પડે? દાખલા તરીકે તમને હું સાહેબ એવું કહું કે મારી પાસે મેગ્નેશિયમ છે, મેં ઓક્સિજનની સાથે દહન કર્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. હવે હું એને લખવા જાઉં ને કે ભાઈ આવું હતું આવું હતું આવું હતું આવું હતું, બહુ લાંબુ થઈ જાય. જયારે સમીકરણમાં કેવું એક જ સ્ટેપમાં ખબર પડી જાય કે આ બે જણાએ પ્રક્રિયા કરી અને આવું બને બરાબર. જો એ જ લખ્યું છે કે પ્રક્રિયાનું વર્ણન કરો તો લાંબુ થઈ જાય, સંક્ષેપ સ્વરૂપે લખવા સરળ માર્ગ એ આપણું સમીકરણ. એક લખ્યું છે જો કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. જો આને હું ઇંગ્લિશમાં લખું, હા, આ મેગ્નેશિયમ ઓક્સિજન એટલે ઓટું, હમણાં શીખવાડ્યું MgO. ચાલો હવે ધ્યાનથી જોજો, Mg તો એકલો જ છે, આ બાજુ બી એકલો જ છે. જો તો વિચારો શાંતિથી ઉભો હતો, સાહેબ આ પ્રક્રિયા કરવા ગયો ને, જે ગયો હોય ને એને બેલેન્સ કરી દેવા, જે ગયો હોય એને બેલેન્સ કરો. બેલેન્સ બગાડ્યું કોને? જયારે ઓક્સિજન આવે ત્યારે. સૌથી પહેલા મારે ઓક્સિજનને બેલેન્સ કરવો પડે. જયારે સમીકરણ બેલેન્સ કરતા હશો ને ત્યારે એવું લખતા હશે જે સૌથી વધારે હોય પહેલા એને હરકો કરવો બરાબર. તો આમાં દેખાય છે ઓટું વધારે, જો મેં બગડો પડે, સાહેબ આનું બેલેન્સ કરવા જતો આનું બેલેન્સ બગડી ગયું, બગડો પાડી દેવા, લો બેલેન્સ થઈ ગયું, સમીકરણ સંતુલિત થઈ ગયું છે. હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે ભી તમે દુનિયાની કોઈ ભી પ્રક્રિયા કરો ને, પ્રક્રિયા કરવા માટે જે ઉપયોગમાં લેવાય એને આપણે શું કહીશું? પ્રક્રિયા. અને જે બને એને નિપજ કહેવાય. શરૂ કરો જેનાથી શરૂ થયું એને કહેવાય પ્રક્રિયા, અને જે બહાર નીકળે નિપજ. તો હવે આ બે હાથ છે, એક ખાવા વાળો બીજો ધોવા વાળો. ફરી એક વાર, એક ખાવા વાળો એટલે જમણો હાથ, બીજો ધોવા વાળો એટલે ડાબો હાથ. હંમેશા પ્રક્રિયા કઈ બાજુ આવે? ડાબી બાજુ, જેનાથી શરૂ કર્યું. પછી શું આવે? નિપજ. કઈ બાજુ લખાય? જમણી બાજુ. લો, જેનાથી શરૂ કરી એ પ્રક્રિયા, ધોવા વાળો જે નીકળી એ નિપજ, ખાવા વાળો, બેની વચ્ચે તીર કેમ માર્યું? આ પીપળાનું પાન છે, પીપળાનું પાન, અને પીપળો પવિત્ર હોય. મેં આમ નથી પડી, ઊંધું પડે બરાબર. તો આટલું ખબર પડી સાહેબ, જેનાથી શરૂ કરો એ પ્રક્રિયા, અંતે જે મળે નિપજ, ડાબી બાજુ પ્રક્રિયા, જમણી બાજુ નિપજ, જે બાજુ ગયો તીરની નિશાની. એટલે આ બધું આવી ગયું. ડાબી બાજુ પ્રક્રિયક હોય, જમણી બાજુ નિપજ હોય, જે કરે અને પ્રક્રિયક, જે નીકળે અને નિપજ. આગળ ડાબી બાજુ પ્લસ વડે વચ્ચે બતાવવા, ક્યારે? જ્યારે એક કરતા વધારે ભાગ લે ત્યારે.
જેમ કે મેં અહીં લખ્યું કે આ આની સાથે જોડાય તો આપણે ગણિતમાં પહેલા ધોરણમાંથી ભણ્યા છે. આ તો અમના સાહેબોએ શીખવાડ્યું 2 + 2 હકીકતમાં બોલાય આવું બે ને બે ની સાથે જોડો તો પ્લસ થઈ ગયો. આવી ગયો મુદ્દો પ્રક્રિયકોને સમીકરણમાં ડાબી બાજુ પ્લસ નિપજોને જમણી બાજુ તો એક જ નીકળ્યું સાહેબ બે નીકળે તો પ્લસ થઈ વચ્ચે પ્લસ કરી દેવાનું ટી નો અગ્રભાગ નિપજો તરફ હોય લાવા ના વાંચો ને તો બી આવડે પૂછો કઈ રીતે લાંબુ લાંબુ હતું નાનું બનાવવા માટે સમીકરણનો ઉપયોગ કર્યો આવી થયું પછી લખી દીધું મેગ્નેશિયમ ને હવામાં સળગા બેટા ફીલ કરો ફીલ કરો ફીલ કરો એનો મતલબ શું ખબર ગોખવાથી ના આવડે આ સમજવું પડે સમજવામાં હું સમજ્યા લાંબુ હતું નાનું કર્યું સમીકરણ લખ્યું એક ઉદાહરણ આપ્યું જેને પ્રક્રિયા શરૂ કરીએ પ્રક્રિયા ડાબી બાજુ અંતે જે મળીએ નિપજ જમણી બાજુ બે ની વચ્ચે કઈ નિશાની તીર કારણ કે પ્રક્રિયકમાંથી નિપજ બને જેમ કે બેટા તમારે કોઈ જગ્યાએ જવું હોય રસ્તો ભૂલો પડી ગયા હોય તો આ તીર ની નિશાની એનાથી આઈડિયા આવે કઈ બાજુ આમ ગયા અહીંથી આગળ વળો નીચે જાઓ પાછળ જાઓ ઊંચું જુઓ નીચું જુઓ ડાબી બાજુ પ્રક્રિયક જમણી બાજુ નિપજ પછી તીરની નિશાની જો વધારે હોય તો પ્લસ કરવાનો નિપજ વધારે મળે તો નિપજ બાજુ લો આ પ્રશ્ન પૂરો થઈ ગયો ચાલો હવે એ જ સમીકરણ પાછું આવ્યો ધ્યાનથી જુઓ સમીકરણ બે પ્રકારના હવે બે પ્રકારના એટલે જો એક મેં આવું લખ્યું મેગ્નેશિયમનો ઓક્સિજનની હાજરીમાં દહન કરો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો બીજા નંબરમાં હું આવું લખું આમ સાહેબ આ બાજુ એમજી કેટલા છે એક આ બાજુ એમજી કેટલા એક આ બાજુ ઓક્સિજન કેટલા બે આ બાજુ ઓક્સિજન કેટલા એક તમને બેલેન્સ લાગે છે ના આ મારું કયું સમીકરણ અસમતોલિત એમજી કેટલા બે એમજી કેટલા બે ઓક્સિજન કેટલા બે ઓક્સિજન કેટલા બે બે એક મિનિટ ધ્યાનથી સાંભળજો જ્યારે આવું જોઈન્ટ હોય ને જોઈન્ટ આગળ હોય પાછળ હોય ઉપર હોય નીચે હોય જેમ કે હું છે તો મારી આગળ મારું જ હોય મારી પાછળ બી મારું હોય મારી ઉપર બી મારું હોય મારી નીચે બી મારું જ હોય એટલે પેન્ટ પહેર્યું હોય બૂટ પહેર્યા હોય સારું વિચારવાનું બેટા તો આ અમુક લોકો શું વિચારે ખબર સાહેબ ઓક્સિજન એક છે ના બે આંગળી રાખવાની આમ જોવાનું આંગળી ના કેટલા બે ઓક્સિજન ના કેટલા બે ફરી ઓક્સિજન ના કેટલા બે એમજી ના કેટલા બે તો આ મારું બેલેન્સ છે જો બે ના બે બે ના બે આને આપણે શું કહીશું સમતોલિત લો પ્રક્રિયકની નિપજ સરખા હોય તો સમતોલિત અને ના હોય તો અસમતોલિત જો તીરની બંને બાજુ સંખ્યા સમાન નથી આનો એક આનો એક આના બે આનો એક તો એને આપણે કયા નામે ઓળખીશું અસમતોલિત એને જ નીચે લખ્યું છે માળખાકીય રાસાયણિક માળખાકીય નો મતલબ ખાલી તમને સમજાય કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જોડાય એને મેં લખ્યું પણ બેલેન્સ નથી એટલે મેં એને શું નામ આપ્યું અસમતોલિત ખાલી ગુજરાતીનું ઇંગ્લિશ કર્યું એટલે માળખું બતાવ્યું આને આની સાથે પ્રક્રિયા કરી આવો બને ચાલો હવે સમતોલિત તો હમણાં જ મેં કહ્યું દુનિયાની કોઈ બી પ્રક્રિયા કરો દાખલા તરીકે અહીં મારી આગળની પ્રક્રિયા જો આવી રહી આ બાજુ મેગ્નેશિયમ બે છે આ બાજુ બે છે
જ્યારે ભી સાહેબ કોઈ પ્રક્રિયા કરો જેટલું લીધેલું હોય ને એટલું નીકળવું જોઈએ. સમતુલિત નો મતલબ શું? જેમ કે તમે બજારમાં જાઓ છો, તમારે એક કિલો વસ્તુ જોઈએ છે, તો સામે વાળો તમને બે કિલો જોખી આપે છે? ના, એક કિલો જ આપશે. મારે જો એક કિલો જોઈતો હોય તો એક બાજુના ત્રાજવામાં ઓછો મૂકીશ એક કિલો, તો બીજી બાજુની વસ્તુ પણ સામે વાળો કેટલી આપશે? એક કિલો. વધારે હશે તો કાઢી લેશે. સમતુલન નો મતલબ શું? બે બાજુ સરખો હોવો જોઈએ, દાળ બી સરખો નીકળવો જોઈએ. આગળ જો કઈ ગયો આવી રહ્યું. જો અસમતોલિત સમીકરણને સમતોલિતમાં ફેરવો, કોનું પાલન કરવાનું? દર્શન છે. હું લખી દઉં છું બેટા, પીપળાનું પાન છે. સાહેબ કોઈને બિંદો વિચારના, અને બીજું આને કહીએ ને બેટા, જે માહિતી સારી હોય ને આ હું પાડું છું, એને આપણે કઈ રાખવાની? દિલમાં. સારી વસ્તુ હોય જે જીવનમાં જરૂરી હોય, પરીક્ષા આપવા માટે આ તો યાદ આવું જોઈએ ને, આવું જોઈએ. એટલે આવી ડિઝાઇન પાડેલી હોય ને, એટલે આને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય, યાદ રાખવું પડશે. ચાલો વાંચો. દર સંચયનો નિયમ શું? તમે આભરેલું જ છે. આગળ દ્રવ્ય હોય ના સર્જન કરે ના વિનાશ કરે, ખાલી ફેરવાયા કરે. તો એનો મતલબ એ થયો, જો નિપજમાં રહેલા તત્વોનો દળ પ્રક્રિયકના દળ જેટલું જોઈએ, એટલે તો મેં શું કર્યું ખબર? આવું હતું, આ બાજુ આવું હતું, અહીં બે ઓક્સિજન હતા, અહીં મારે બે કરવા જ પડ્યા. બે મેગ્નેશિયમ થયા, બે કરવા જ પડ્યા. જેટલું પ્રક્રિયકનું દળ હોય એટલું જ કોનું જોઈએ? નિપજ. બીજા શબ્દમાં કહીએ, પરમાણુની સંખ્યા કેવી જોઈએ? સમાન. આના બે હતા, મેં બે કરી દીધા, આના બે હતા, બે કરી દીધા. પેલા દર સરખું જોઈએ, બીજા નંબરમાં પરમાણુ સરખા કરવાના. આગળ વાંચો. માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે, કરવું જ પડે. કારણ કે આ બે થાય ત્યારે, જયારે સંતુલિત થાય ત્યારે. એ પદ્ધતિનું નામ શું? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. બોલા, આને તમે ગોખવા જાઓ. આમાં ગોખવા જેવું છે? ઓલા કશું નહીં. દ્રવ્યનું ના સર્જન થાય ના વિનાશ થાય, જેટલું પ્રક્રિયકનું હોય એટલું નિપજનું જોઈએ, જેટલી પ્રક્રિયકની સંખ્યા હોય એટલે નિપજની સંખ્યા જોઈએ. એટલે જ મારે બેલેન્સ કરવું પડ્યું, અને બેલેન્સ કર્યું એને મેં ખાલી નામ શું આપ્યું? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. લો, થિયરી મોડે થઈ ગઈ. સમતુલિત રાસાયણિક સમીકરણ જે મેં આગળ લખીએ, બીજું એક શીખવાડજો. તમારી પાસે આને હોય, આની બાજુમાં સીએલ ટુ હોય, બનવાનો તો એને સીએલ જ છે. પૂછો કેમ? અલા, એને લી નાખે પ્લસ, ફૂલ લેકે બહાર આવી માઇનસ, એને સીએલ બન્યો. હમણાં જ મેં શીખવાડ્યું, આનો એક છે, આના બે છે, આનો એક છે, આનો એક છે, આના બે હતા એટલે આના બે કરવા પડે, બે વડે ગુણ્યું થઈ ગયા બે. સાહેબ આના બે થયા એટલે અહીંયા આગળ બી મારે બે વડે ગુણવો પડે. આગળ બે મૂકી દઉં, સમીકરણ સંતુલિત થઈ ગયું. એટલે કોઈ બી રીતે તમારે બંને બાજુના સંયોજનો સરખ, જે સૌથી વધારે હોય ને સૌથી પહેલા એને બેલેન્સ કરવાનો થાય. આખા સમીકરણમાં, સમીકરણમાં જેની સંખ્યા સૌથી વધુ એને સૌથી એકલો જ હતો, સીએલ બે હતા, તો મારી જવાબદારીમાં પહેલા સીએલ ને સરખો કરો. ઓકે, હવે હું સીએલ ને સરખો કરવા જાઉં અને એને ઉપર લઈ જાય, મારે એને બી બેલેન્સ કરવો પડે. કારણ કે આપણે શબ્દ કયો લખ્યો છે? સમતોલિત રાસાયણિક સમીકરણ. ફરી ઉદાહરણ આપું સાહેબ, એક કિલો મૂક્યું, આપણને ખબર નથી કે એક કિલોમાં કેટલી શાકભાજી આવે,
હવે ધારો કે આપણે એક કિલો ની જગ્યાએ 1.5 કિલો કાઢે, બોલો દુકાનદાર શું કરે? કાટો અહીંયા કરી 500 ગ્રામ વધારે, કાટો આમાં 500 ગ્રામ ઓછો કરે, કારણ કે શબ્દ કયો બોલીએ છે? સમતોલે. સમતોલે ત્યારે જ થાય જયારે બંને બાજુ ઉમેરો તો બેલેન્સ થઈ જ જાય. સમતોલિત કરવા માટેની રીતે, મતલબ આપણે તમે જે ટ્રીક બતાવી એ ટ્રીક થી કોઈ બી સમીકરણ હોય એને ખાલી સૌથી જે વધારે સંખ્યાથી ચાલુ કરવાની, અને આની છે ને મેથડ છે. હા, એ મેથડ આપણે એવું હશે તો નેક્સ્ટ એમાં લઈશું, એટલે આના પછીનો જે પોર્શન છે તે. ઓકે, બરાબર છે. હવે અહીંયા આવ્યો સંયોગ. સંયોગ સંયોગ એટલે જોડાવ. સંયોગ એટલે સાહેબ જોડાવ. આ મારી પાસે એ અને બી છે, બેને મેં ભેગા કરી દીધા, શું થયો? સંયોગ એટલે જોડાવ. વાર્તા પૂરી. વિઘટન એટલે છૂટા પડવું. આ બંને એકબીજાના વિરોધી છે સાહેબ. બેને જોડો તો સંયોગ થયો, છૂટા કરો વિઘટન થયો, એટલે એ બી માંથી શું બની ગયો? એ અને બી છૂટા પડી ગયા. આમાં જોડાયું એટલે સંયોગીકરણ, છૂટું પાડ્યું એટલે વિઘટન. વિસ્થાપન નો મતલબ શું સાહેબ? આ એકલો હતો, આની પાસે બે હતા, આમાંથી કોઈ એકને હું આગળ મોકલી દઉં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં, એટલે અહીંયા આગળ હું વિસ્થાપન નો મતલબ લખું છું. જગ્યાની ફેરબદલી. ફેરબદલી મગજમાં છે ને સાહેબ, આ શબ્દ ઈઝી આવી જાય. પેલું અઘરું લાગે. સંયોગ જોડાવો એટલે જે બી બે હોય ભેગા કરી દેવા, વિઘટન હોય તોડી નડતું કરી દેવા, વિસ્થાપન જગ્યા બદલવાની, દ્વિસ્થાપન હમણાં જ મેં કહ્યું જગ્યાની ફેરબદલી, એનો મતલબ આ બી ને પાછળ મોકલી દો, બી ને આગળ લઈ આવો, તો જગ્યાની ફેરબદલી. એકલો કરે તો વિસ્થાપન અને બે કરે તો દ્વિવિસ્થાપન. એટલે કોઈ બી સમીકરણ હોય એની અંદર જો આવી પ્રક્રિયા થતી તો સીધી રીતે તમે ઓળખી શકો. એક જ મિનિટમાં આઈડિયા આવી જાય બેટા. હું ને વિકી સર ભેગા થયા સહયો, છૂટા પડ્યા, અમે બે છૂટા પડ્યા વિઘટ. હવે મારા હાથમાં પેન છે, મેં વિકી સર ને આપી દીધી, શું થયું? વિસ્થાપન. વિસ્થાપન મારા હાથમાં પેન અને માઇક બે, વિકી સર પાસે પેન માઇક છે જો લગાડી જ છે, મારી પાસે બી માઇક છે, આવું મારું એમને આપું, એ બી આમે મને આપે, શું થાય? દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન એકલો આપું તો વિસ્થાપન, આમ આમે આપું તો દ્વિવિસ્થાપન. મારું તું લઈ જા, મારું મને આપી દે. પેન પેન. ઓકે, ક્લિયર સર? ઓક્સિડેશન રિડક્શન. ચાલો, ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન નો મતલબ શું? ઓક્સિજન ઉમેર. અને રિડક્શન નો મતલબ ઓક્સિજન દૂર. આટલું યાદ રાખવાનું. આપણે નેક્સ્ટ માં જેમ જેમ લઈશું એમ એમ ડિટેલ માં જઈશું. ઓકે, આ એ છે ઓક્સિડેશન રિડક્શન. તો ઓલમોસ્ટ જે બેઝ તમારો હતો એ હિરેન સરે ક્લિયર કરાવી દીધો, અને કલાક બી થઈ ગયો છે, કે વધારે થયો, 9:30 એટલીસ્ટ આપણે ચાલુ કરી દીધું, 10:30 થવા આવેલા છે. તો ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને બી જતા હતા કે સર અમે પછી જોઈશું, નેટ પતવા આવ્યું. તો 150 વિદ્યાર્થી પણ કોન્સ્ટન્ટ છેક સુધી જોડાયેલા રહ્યા, વચ્ચે 230 સુધી વિદ્યાર્થીઓ હતા. ચારે ચાર ચેપ્ટર તમારા હું રોકેટ બનાવી આપીશ. કન્ડિશન એક, કઈ? જેટલા તમારા લાગતા વળગતા દસમાના યુટ્યુબ વાળા હોય એને ખાલી તમારે યુટ્યુબ પર મોકલી આપવાનું, આટલું કામ તમારે કરવાનું. કાલ સવારે ઉઠીને હું જોઉં તો મને એવું લાગવું જોઈએ કે હું ફરીથી આગળ આવું, કે હું ફરીથી આગળ. કારણ કે આમાં કેવું હોય ખબર બેટા, શિક્ષક ને વિદ્યાર્થીઓના ઉત્સાહથી ઉત્સાહ. વિદ્યાર્થી જેટલા ઉત્સાહિત હોય ને એટલો શિક્ષક ઉત્સાહિત હોય. જેમ કે સાહેબ સ્કૂલના ટીચરોમાં ઘણી વાર એવું થાય, છોકરાઓ એવું કે છે સાહેબ ભણાવતા નથી, રીઝન એક જ હોય, એવું ના હોય કે સાહેબ ને ના આવડતું હોય, આવડતું હોય પણ છોકરું ક્લાસમાં ભણી લીધું હોય એને આવડતું હોય, સાહેબ બનાવતો હોય
ના જોતો હોય એટલે કે જવા દે આ પ્રોબ્લેમ. ઓકે, એટલે તમારે ફક્ત જો તમે ઈચ્છતા હોય કે હિરેન સર આપણા રસાયણ વિજ્ઞાનના બધા જ પ્રકરણોને સ્ટેપ બાય સ્ટેપ લે અને ડિટેલમાં તમારા આખે આખા કોન્સેપ્ટ ક્લિયર કરાવી આપે તો આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, ટ્યુશનના હોય, એમને કહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જ્યારે બી આ પ્રકારનું સેશન હશે તમને 9 વાગ્યા 9:30 વાગ્યા નોટિફિકેશન બી આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, બેલ આઇકન દબાવેલું રાખજો જેથી કરીને આવો કઈ બી સેશન થાય તો તમને આવડે. કર્તવ્ય બેચની અંદર એક વસ્તુ હું તમને શ્યોરલી કહી શકું છું કે તમારું ગણિત, વિજ્ઞાન અને ગુજરાતી આ ત્રણ વિષય એકદમ ચક્કા જામ થશે. આ વખતે સાહેબ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડ ની અંદર ટોપ કરાવવાનું છે. એટલે આપણે ચાલુ કર્યું છે ગુજરાત કા બડા સ્કૂલ. ખાલી એમનો ઉત્સાહ જોઈએ બસ. અને ઉત્સાહ કેવો જોઈએ? આ 200 ની જગ્યાએ 2000 લાઈવ થાય હોવું જોઈએ. તમારે ખાલી ફોરવર્ડ જ કરવાનો છે. આ વર્ષે આપણે જયારે પેલું વાવાઝોડાવાળું સેશન લઈએ ત્યારે એટલીસ્ટ 30,000 છોકરા તો હોવા જ જોઈએ. આ વર્ષે સાહેબ 20-22,000 છોકરા લાઈવ જોતા. તમારે ખાલી બીજા 10,000 નો જ એફર્ટ લગાવવાનો છે. લગભગ યુટ્યુબ નો રેકોર્ડ હતો 22,000 છોકરા ગુજરાતી મીડિયમ ના સાહેબ કોઈ ચેનલ પર લાઈવ નહીં તે કોઈ ચેનલ પર. ઇવન નેશનલ લેવલ ની ચેનલના આગલા દિવસે, પરીક્ષાના આગલા દિવસે 22,000 છોકરા લાઈવ. રેકોર્ડ બી તોડવાનો છે અને ખરેખર આ ગુજરાત કા બડા સ્કૂલ છે તમારે સાબિત કરીને બતાવવાનું છે. એના માટે તમારા સહકારની જરૂર છે. જેટલો તમે સાથ સહકાર આપશો દિવાળી પ્રયુક્ત આખું જ તમારી માટે સમર્પિત થઈ જશે. ટીચર્સ બી છે એક બહુ 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 બધા સાહેબો છે સાહેબ, આ તો આપણે બતાવતા નથી. એટલે અમને શિક્ષકો અમારી પાસે છે. દિવાળી પ્રયુક્ત ખાલી બે શિક્ષકોને અત્યારે રાહુલ અને મને. અને આમાં એવું છે સાહેબ, હા, કે જો તમારી પાસે સ્ટેન્ડગન હોય ને, હા, તો બીજી નાની નાની બંદૂકોની જરૂર ના પડે. બરાબર છે. વિકી સર પાસે 47 છે. બરાબર, એક જ ટીચર 10 ટીચરને કાફી પડે. બરાબર, જેમ જેમ ભણાવીશું ને હમણાં બોલવાથી મજા ના આવે. એ લોકોને ભણાવીને આપણે જયારે હું રસાયણ વિજ્ઞાનના 4 ચેપ્ટર બનાવું ને, ઓર્ગેનિક છેલ્લા દિવસે તમે એવું લખીને જશો સાહેબ રોકેટ જ છે. અને જે લોકો 11-12 સાયન્સ હિરેન સર પાસે ભણે છે એ લોકો હિરેન સર ને છે ને હિરેન બાદશાહ કે છે. બરાબર છે. અને કેમિસ્ટ્રી એક્સપર્ટ કે છે. તો તમારું બી કેમિસ્ટ્રી આ જ પ્રકારનું થશે. એકવાર જોરદાર હિરેન સર માટે સેલ્યુટ આપી દેજો. સેલ્યુટ ખાલી જોરદાર એકવાર હિરેન સર ને આપી દો, પછી આપણે હિરેન સર ને વિદાય આપીએ. અને શું કહો છો? હા, કઈ નહીં, હિરેન સર આવશે ફરીથી. પણ તમારો પ્રેમ જેટલો બને એટલો આ વિડીયો પર આપજો જેથી કરીને હિરેન સર ને બી એવું થાય કે ભાઈ 10મા વાળા માટે બી આપણે કંઈક કરીએ. કેમ કે આ ફ્રી ઓફ કોસ્ટ છે, આની માટે ના સાહેબને પૈસા મળવાના છે. સાહેબ સ્વેચ્છાએ એક સમાજમાં કંઈક સારો મેસેજ જાય અને વિદ્યાર્થીઓ સારું ભણી શકે. કોઈ દિવસ એવું ના કહી જાય સાહેબ આપણને કે છોકરાઓને સારું જ્ઞાન નથી આપતા. હા, તો એ હેતુથી જ હિરેન સર આપણને ભણાઈ રહ્યા છે. એ ચાહત તો અમે આનો કોર્સ બી કરાવત સાહેબને, ખાલી એક જ દિવસ લાગત અને એક જ દિવસમાં આખે આખું તમારું કેમિસ્ટ્રી ભણાવી દે. પણ એમને એવું વિચાર્યું કે આપણે છોકરાઓને યુટ્યુબ પર ફ્રીમાં આપીએ. બરાબર, તો આ બી આનાથી બે બેનિફિટ થશે. જો 10મા રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરો સહેલા લાગે તો એમને એટલો તો આઈડિયા આવે કે સાયન્સમાં કેમિસ્ટ્રી તો સહેલો છે. સાચી વાત છે. એટલે જેને સાયન્સ લેવું છે ને એને બી થોડો ઘણો અંદાજ આવશે કે ના ભાઈ લોકો ગભરાવે છે કે સાયન્સ અઘરું છે. એટલે પહેલેથી એના કોન્સેપ્ટ જ ક્લિયર થઈ જશે. છોકરાઓ તમને સેલ્યુટ આપી રહ્યા છે. ગજબ સર એવું કહે છે. થેન્ક યુ. તમારે ખાલી પેલું કામ કરવાનું છે કે મેક્સિમમ છોકરાઓને મેક્સિમમ ફોરવર્ડ કરવાનું. અને આ વખતનું આપણું 2023 નું ટાર્ગેટ કે ગુજરાત કા બડા સ્કૂલ નું આપણે જયારે ફાઇનલ આપણે વાવાઝોડું જ લઈશું કે નવું નામ રાખીશું ખબર નહીં. કેમ કે અત્યારે એવું નથી કરતા. પણ જે વખતે બોર્ડની એક્ઝામ વખતે આપણે લાઈવ સેશન અરેન્જ કરીએ ત્યારે બી આપણા ટીચર્સ આવશે. તે વખતે મેક્સિમમ શિક્ષકો છે, શિક્ષક છે 30,000 જેટલા આપણે છોકરાઓ લાઈવ ની અંદર ભણી શકે એવી વ્યવસ્થા આપણે કરવાના છે. તો તમારે એની અંદર ખાલી સહ સહકાર આપવાનો છે. બાકી બધું અમારી ટીમ જોઈ લેશે. બીજા દિવસે પેપરમાં આવે ના આવે બધું કદાચ કઈ બી શંકા થતી હોય ને, 2022 ના બોર્ડના પેપર જોઈ લો અને આપણા વાવાઝોડાના સેશન જોઈ લો. તમને ક્લિયર કટ બધું.